ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આપણે બિરબલની વાર્તા લઈને આવ્યા છીએ ને, એના જ સવાલો આપણે આજે જોઈએ કે એના સવાલોને આપણે કેવી રીતે ગણીશું. તો જોજો, આપણી વાર્તાનું નામ હતું કે લોભી ચોકીદાર. ચોકીદાર લોભ કર્યો હતો અને પછી શું થયું હતું એ તમને ખબર જ છે ને. ચાલો તો આગળ એના સવાલોના જવાબ આપી. પ્રથમ ચોકીદારે બિરબલે શું કહ્યું હતું? પ્રથમ ચોકીદારે બિરબલે કહ્યું, જો તું મને ઇનામનો એક દશાંશ ભાગ આપે તો હું તને જવા દઉં. શું કહ્યું હતું પ્રથમ ચોકીદારે? પ્રથમ ચોકીદારે કહ્યું હતું કે જો તું મને દસમો ભાગ, એક દશાંશ એટલે કેટલો ભાગ? દસમો ભાગ આપે તો હું તને જવા દઉં. બિરબલ ગયા બાદ તેને ગણતરી કરી કે જો કવિને કેટલા સિક્કા મળે? 100 સિક્કા મળે, સોનાના તે પણ 100 સોનાના સિક્કા મળે તો મને ખાલી જગ્યા સિક્કા મળશે. એટલે કે મને ખાલી જગ્યા સિક્કા મળશે એટલે એના મગજમાં શું ઉત્પન્ન થયું? ક્વેશ્ચન માર્ક ઉત્પન્ન થયો કે જો બિરબલને એટલે કે કવિને, બિરબલ કોણ હતા? એમણે કીધું હતું કે હું કવિ છું, તેથી ચોકીદાર એમને કવિના નામે ઓળખતા હતા કે કવિને જો 100 સિક્કા મળશે તો મને કેટલા સિક્કા મળશે. મનમાં આવો પ્રશ્ન ઉત્પન્ન થયો. જ્યારે તમને પણ આવો પ્રશ્ન ઉત્પન્ન થાય છે ને ઘણી વાર, તેવી રીતના એમના મનમાં પણ આવો પ્રશ્ન ઉત્પન્ન થયો. એટલે શું થયું જોજો. એવું કહે છે કે કવિને 100 સિક્કા મળે, કેટલા? 100 સિક્કા મળે તો મને કેટલા મળશે? તો વિચારો, એમણે કેટલો ભાગ માંગ્યો હતો? દસમો ભાગ માંગ્યો હતો, એક દશાંશ એટલે કે દસમો ભાગ. હવે દસમો ભાગ માંગ્યો હતો તો કોનો દસમો ભાગ? 100 સોનાના સિક્કાનો દસમો ભાગ. જો એમને 100 સોનાના સિક્કા મળશે, જો એમને 100 સોનાના સિક્કા મળશે તો મને કેટલો મળશે? આવું કોણે વિચાર્યું હતું? ચોકીદારે એવું વિચાર્યું હતું કે જો કવિને 100 સોનાના સિક્કા મળે, એમણે મનમાં એમ જ આશય વિચાર્યું કે જો કવિને કદાચ 100 સોનાના સિક્કા મળશે તો મને કેટલા મળશે? મને સોનાના કેટલા સિક્કા મળશે? મને કેટલો ભાગ મળશે? એમણે કેટલો ભાગ માંગ્યો હતો? એક દશાંશ ભાગ માંગ્યો હતો, અને તે કેટલો ભાગ? દસમો ભાગ. અને કોનો? તો 100નો. તેમણે ગણતરી કરવાનું ચાલુ કર્યું. અને ગણતરી કરી એટલે કેવી રીતના કરી? કે 100 સોનાના સિક્કા. શું છે? 100 સોનાના સિક્કા, સોનાના સિક્કા છે. અને તેનો કેટલામો ભાગ? તેનો કેટલામો ભાગ? એક દશાંશ એટલે કે દસમો ભાગ. અને જ્યારે એનો ભાગ શોધવો હોય કોઈ વસ્તુનો, દસમો ભાગ, ચોથો ભાગ, તો એ સંખ્યા સાથે એટલા ભાગનો ગુણાકાર કરવાનો. તો આ દસમો ભાગ કેટલો ભાગ? દસમો ભાગ. તો ચાલો જોઈએ આપણે કે દસમો ભાગ કેટલો થાય છે. તો 100 સોનાના સિક્કાનો એક દશાંશ ભાગ એટલે શું બનશે? 100 × 1/10 એટલે શું પરિણામ આવશે જોજો. 100 × 100 અને 10. હવે શું કરવાનું? ઉપરનું એક બિંદુ ગયું અને નીચેનું એક બિંદુ ગયું એટલે શું રહ્યું? 10. નીચે 1 છે એટલે એનું કોઈ મૂલ્ય નહીં કહેવાશે. અથવા તો શું થાય? 10 ને 1 વડે ગુણીએ તો 1 × 10 એવો જ જવાબ આવે. આવું છે 10/1 તો 1 × 10 આવું થવાનું ને. હા, એટલે આવું થયું. એટલે કેટલા સિક્કા થયા? 10 સિક્કા. એટલે આ 10 સિક્કા કેટલામો ભાગ છે? દસમો ભાગ. જો કવિને 100 સિક્કા મળે તો પેલા ચોકીદારને કેટલા સિક્કા મળશે? તો પેલા ચોકીદારને 10 સિક્કા મળશે. અને તે કેટલામો ભાગ? દસમો ભાગ. દસમો ભાગ એટલે કે 1/10 ભાગ પેલા ચોકીદારને મળશે. બીજા ચોકીદારે બિરબલને શું કહ્યું હતું? બીજા ચોકીદારે બિરબલને કહ્યું, જો તું મને ઇનામનો 2/5 ભાગ આપે તો હું તને જવા દઉં. તો હું તને જવા દઉં. બિરબલા ગયા બાદ તેને ખૂબ આનંદથી ગણતરી કરી કે જો કવિને 100 સોનાના સિક્કા મળે તો મને કેટલા સિક્કા મળશે? ખાલી જગ્યા સિક્કા મળશે. આવું મનમાં વિચારવા લાગ્યા કે જો કવિને 100 સિક્કા મળશે ને સોનાના તો અમને કેટલા મળશે? એટલે બીજા ચોકીદારે પોતાનું વિચાર્યું કે મને કેટલા મળશે? તો વિચારો કે એમણે કેટલો ભાગ માંગ્યો હતો કવિ પાસે? કવિ પાસે 2/5 ભાગ માંગ્યો હતો. અને તે પણ એમણે વિચાર્યું આશરે કે જો 100 સિક્કા મળશે તો તેનો 2/5 ભાગ મને મળશે તો મને કેટલા સિક્કા મળશે. એવી ગણતરીઓ એમણે ચાલુ કરી દીધી. અને બીજા નંબરના ચોકીદારે ગણતરી કરવાનું ચાલુ કર્યું
કેવી રીતના ગણતરી કરી હશે કે 100 સોનાના સિક્કા 100 સોનાના સિક્કા અને તેનો કેટલો ભાગ માંગ્યો હતો બીરબલ પાસે તેનો 2/5 ભાગ માંગ્યો હતો 2/5 ભાગ માંગ્યો હતો એટલે 100 ના 2/5 ભાગ એટલે શું થશે 100 × 2/5 બરાબર ને આવું થશે 100 ને 2 સાથે ગુણીએ તો શું થાય 100 ને 2 સાથે ગુણીએ તો 200 થાય જો 2 શૂને નહીં ગુણાય શૂનનું શૂન 2 બીજા સાથે ગુણીએ તો પણ શૂન્ય અને 2 એકુ 2 એટલે કે 200 ના છેદમાં 5 હવે શું થશે 200/5 એટલે જોજો 200/5 5નો ઘડિયો બોલવાનો 20 આવે ત્યાં સુધી 5 × 20 એટલે શું થયું 0 0 ગયું 2માંથી 2 ગયા અને 1 શૂન્ય વાળું તેને ઉપર ચડાવો બરાબર ને એટલે શું જવાબ આવ્યો 40 શું જવાબ આવ્યો 40 એટલે કેટલા સિક્કા મળશે 40 સિક્કા મળશે આવું વિચારે છે એમની ગણતરી પ્રમાણે એમને કેટલા સિક્કા મળવા જોઈએ એમની ગણતરી પ્રમાણે એમને 40 સિક્કાઓ મળવા જોઈએ 100 સોનાના સિક્કાનો 2/5 ભાગ 100 સોનાના સિક્કાનો 2/5 ભાગ એટલે કેટલા સિક્કા 40 સિક્કા મળે આવું એ બીજા નંબરનો ચોકીદાર વિચારે છે કેટલા સિક્કા આપણે શોધી કાઢ્યા 40 સિક્કા એમણે ગણતરી કરીને શોધી કાઢ્યા વિદ્યાર્થી મિત્રો હવે ત્રીજો પ્રશ્ન હવે ત્રીજા ચોકીદારને મળે છે જ્યારે ત્રીજા ચોકીદારને મળે છે ત્યારે ત્રીજો ચોકીદાર શું કહે છે ચાલો જોઈએ વાંચીએ ત્રીજા ચોકીદાર જ્યારે મળે છે ત્યારે ત્રીજો ચોકીદાર એ છેલ્લો ચોકીદાર હતો ત્રીજા ચોકીદારે કહ્યું હું તને રાજાને ટોજ મળવા દઈશ જો તું મને તારા મળેલા ઇનામનો 1/2 ભાગ આપીશ ટોજ હું તને રાજાને મળવા દઈશ તેણે વિચાર્યું કોણે વિચાર્યું ચોકીદારે વિચાર્યું ચોકીદારે વિચાર્યું કે આજનો દિવસ ખૂબ સરસ છે જો કવિ 100 સોનાના સિક્કા મેળવે તો મને સોનાના કેટલા સિક્કા મળશે મગજમાં એવું વિચાર્યું અને જો તેને સોનાના 1000 સિક્કા મળશે તો વાહ મને કેટલા સિક્કા મળશે જો એમને 1000 સિક્કા જો મળશે તો એ તો ખુશખુશ થઈ ગયા કે જો એમને 1000 સિક્કા મળશે તો મને કેટલા સિક્કા મળશે આવો મગજમાં પ્રશ્ન ઉત્પન્ન થાય છે અને એ પ્રશ્નને શોધવા માટે ગણતરી કરવા લાગી પડે છે ચાલો તો આપણે પણ એમની સાથે ગણતરી કરીએ ચાલો જુઓ તો સોનાના પહેલાં કેટલા સિક્કાની વાત કરી છે 100 સોનાના સિક્કાની વાત કરી છે એટલે કે જો ચોકીદારને 100 સોનાના સિક્કા મળશે તો એમને કેટલો ભાગ આપવાનો હતો ચોકીદારને 1/2 ભાગ અને એ કવિએ મંજૂર પણ કર્યો હતો કે હા હું તમને 1/2 ભાગ આપીશ વિચારો કે 1/2 ભાગ આપવા માટે તૈયાર થઈ ગયા હતા કોણ તો આપણા બીરબલ સાહેબ ચાલો હવે જોજો કેટલા સોનાના સિક્કાનો 1/2 ભાગ પહેલાં તો 100 સોનાના સિક્કા વિશે વિચારે છે 100 સોનાનો 1/2 ભાગ 100 સોનાના સિક્કાનો 1/2 ભાગ કેટલો થાય તમને ખબર છે 1/2 ભાગ કેટલો થાય 1/2 ભાગ 1/2 ભાગ એટલે અંકમાં કેવી રીતના લખાશે 1/2 ભાગને 1/2 ભાગ એટલે કે 1/3 હે ને અને તે પણ કેટલા સિક્કાનો 100 સોનાના સિક્કાનો હવે 1/2 ભાગ જોઈતો હોય 100 સોનાના સિક્કાનો તો તેને શું કરવાનું 1/2 ભાગને ગુણવાના એટલે 100 એકુ 100 અને છેદમાં 2 ચાલો 100 ને કેટલા વડે ભાગવાના 2 વડે 100/2 ચાલો 10 આવે ત્યાં સુધી બોલો 2 × 5 = 10 એટલે શું જવાબ આવ્યો જોજો 1માંથી 1 ગયું 0 0માંથી 0 અને આ 1 શૂન્યને ઉપર ચડાવ્યું એટલે શું 50 કેટલો જવાબ આવ્યો 50 જો કવિને 100 સોનાના સિક્કા મળે તો એમને કેટલા સિક્કા મળશે છેલ્લા ચોકીદારને 50 સિક્કા મળે કેટલા સિક્કા મળશે 50 સિક્કા મળશે અને તે કેટલો ભાગ છે 50 સિક્કા 1/2 ભાગ 100 સોનાના સિક્કાનો 1/2 ભાગ 50 તો એવી જ રીતે આપણે 1000 સિક્કાનું પણ શોધી કાઢીએ પહેલાં તો આપણે 100 સોનાના સિક્કાનો 1/2 ભાગ 50 શોધ્યો હવે જો 1000 સિક્કા એટલે કે 1000 સિક્કાના કેટલો ભાગ 1/2 ભાગ 1/2 ભાગ એટલે કેટલો 1/2 ભાગ અને 1/2 ભાગને શું કરવાનું ગુણવાનું એટલે 1000 ને 1 વડે ગુણતા 1000/2
ચાલો હવે એનો પણ ભાગાકાર કરીએ, 1000 ભાગ્યા 2, 2 પંચા 10, જોજો 0 0. ચાલો હવે 2 શૂન્ય જે વાયડા તેને ક્યાં ચડાવવાના, ઉપર, એટલે કેટલો ભાગ આવ્યો, 1000 નો અડધો ભાગ 500, 1000 ને 2 વડે ભાગતા 500. હવે જોજો ફરીથી એકવાર કે 500, તો 500 શું છે, સિક્કા છે. 1000 નો અડધો ભાગ એટલે 1000 ને કેટલા વડે ભાગવાના, 2 વડે. જ્યારે પણ અડધો ભાગ કરવાનો હોય તો એ વસ્તુ કે સંખ્યાને 2 વડે ભાગવા પડે. અહીં પણ તમે જોઈ શકતા હશો કે 100 ના અડધો ભાગ એટલે 100 ને કેટલા વડે ભાગ્યા, 2 વડે. હવે 1000 નો અડધો ભાગ એટલે 1000 ને પણ 2 વડે ભાગ્યા અને જવાબ મળ્યો 500 સિક્કા. કેટલા સિક્કા, 500 સિક્કા, અને આમાં 100 ના 50 સિક્કા. તો જો વિચાર, મને જો 100 સોનાના સિક્કા મેળવે તો મને કેટલા સિક્કા મળશે, ચોકીદારને કેટલા સિક્કા મળશે, તો ચોકીદારને 50 સિક્કા મળશે અડધા ભાગ સ્વરૂપે. અને જો 1000 સિક્કા મળશે તો વાહ, એને કેટલા સિક્કા મળશે, કેટલા, ચોકીદારને કેટલા મળશે, 500 સિક્કા. તે પણ સાના, સોનાના. તો મજા પડી ને ચોકીદારને તો.